पर्वत पर चढ़वा तो ये केवी रीते चढ़े छोकरियो जूथ बना जूथ में रही के छोकरियो काम करे बधु आपणे आ पाठ में शीखवाना छे। तो चढ़िए ऊंचा चढ़ाण पाठ नंबर 76 पर जो तमे फेब्रुआरी 1984 में पर्वतरोहणनी छावणी चालू कर। तो जूथ नायक कई कई कार्यों करवाने जूथ नायक के शू शू करवाने होय
જે તમને નીચે આપ્યું છે. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયક હંમેશા પાછળની સાઈડ રહે છે. જે લોકો ચડી શકતા ના હોય તેઓને એ લોકોએ મદદ કરવાની હોય છે. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી. જેઓની તબિયત સારી ના હોય તેઓનું ધ્યાન રાખવું અને જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. સૌથી મહત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. મને સમજાય કઈ ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે. પાછળ છે પાના નંબર 78. મિઝોરમ અને મેઘાલય અને નાગાલેન્ડ. જૂથ સાતમાં કઈ કઈ છોકરીઓ કઈ કઈ છોકરીઓ હતી? આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળી ને ખૂબ જ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમમાંથી આવેલી એક છોકરી ખાન દોરમી, મિઝોરમથી આવેલી છોકરી કઈ હતી? ખાન દોરમી. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય? મેં તમને આગળ કીધું એમ કે જૂથ નાયકે શું કરવાનું હોય છે. જૂથમાં જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવાનું હોય છે. બીજાને તેમનો સામાન લઈ જવાનું મદદ કરવાની હોય છે. જૂથ નાયકે જૂથની પાછળ રહેવું અને બધાનું ધ્યાન રાખવાનું. જે લોકો ચડી ના શકતા હોય તેમને મદદ કરવાની. લોકો બધા જૂથ માટે ભોજનની વ્યવસ્થા કરવી અને રોકાણ અને આરામ કરવા માટેની યોગ્ય જગ્યા શોધવી. તમને આવી કોઈ છાવણીનો નાયક બનાવવામાં આવે તો તમે શું કરો? તો હું મારી ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકું અને જૂથમાં સૌને મદદ કરીશ અને કોઈ બીમાર પડી જાય તો તેનું પણ વિશેષ ધ્યાન રાખીશ. તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તો કે અમારા વર્ગમાં મોનિટરે સાહેબ વર્ગમાં ન હોય ત્યારે વર્ગમાં શિસ્ત જાળવવાનું હોય, શાંતિ જાળવવાની હોય છે. સાહેબ જે કામ ચીંધે તે બધા કામ એને કરવાના હોય છે. વર્ગની પ્રાર્થના સભામાં કે મેદાનમાં જ્યાં પણ લઈ જવાની હોય ત્યારે લાઈન બનાવીને લાવી કે લઈ જવી અને વિદ્યાર્થીઓની ફરિયાદો વર્ગ શિક્ષકને પહોંચાડવી અને વર્ગમાં સ્વચ્છતા જાળવવી. આ કામ મોનિટરોનું હોય છે. તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કે? તો કે હા, મને વર્ગ મોનિટર બનવું ગમે છે. કારણ કે મોનિટર બનવાથી વર્ગમાં આપણો વટ પડે છે અને મને સાહેબનું કામ કરવું ગમે છે. આજે છે ફેબ્રુઆરી 5, 1984. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા.
કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠે જવા માટે શું બનાવવામાં આવ્યું હતું? દોરડું. શું બાંધવામાં આવ્યું હતું? દોરડું બાંધવામાં આવ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ તમને બાજુના ચિત્રમાં દેખાશે. અહીંયા આ છોકરી જો ડોડા પરથી પસાર થાય છે, બરાબર? ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. અમારા પ્રશિક્ષકે પોતાની કંબરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કો મારતા હતા. તે આરમાં હું છેલ્લા ઊભી હતી. એ આશા કે મને કોઈ જોશે નહીં, પણ અમારા પ્રશિક્ષકે હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. હવે મને લાગ્યું કે મારાથી છટકાશે નહીં. પહેલાં આ છોકરી હતી એ જવા માટે બીવે છે અને તે કહે છે, તે શું કરે છે, બધાને આગળ જવા માટે ધક્કો મારે છે. પરંતુ તેના શિક્ષક જે હોય છે તો તે છોકરીને નદી પરથી પાર કરવા માટે તેને બીક લાગે છે. તેના જે સર હોય છે એ સર એની પાસે આવે છે અને હાથમાં કડી અને દોરડું લઈ એની પાસે આવે છે અને કહે છે કે તું તૈયાર થઈ ગઈ. પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ, મારો ડર જાણી શકે નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 વર્ષના અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું નદી ઊંડે થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. ઉપર તો દોરડું બાંધેલું જ હતું એટલે ડૂબવાની તો કોઈ શક્યતા હતી જ નહીં. ધીમે ધીમે એની પાણી માંથી અંદરથી ચાલી જાય છે. થોડું થોડું કરતાં પાણી ક્યાં સુધી જાય છે? ગળા સુધી આવી જાય છે. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે ભૂખું પાડવા લાગી અને મને લાગતું હતું કે હું નદીના પાણીમાં તણાઈ જઈશ. પણ ના, મેં જોયું કે હું કડી દોરડા સાથે બાંધાયેલી હતી અને હું અવાજ સાંભળી શકતી હતી. દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી મહેનત સાથે હું નદી કિનારે પહોંચી. તમે એ જોયું છોકરી જે હતી એ કેટલી દીવે છે. ધીમેથી થોડી હિંમત સાથે તે નદી કિનારે પહોંચી અને હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. તેણે જે નદી પસાર કરી તેના માટે તેને ઘણી બધી ખુશી આનંદ થયો કે મેં આવી રીતે મારી નદી પાર કરી. પડકાર કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજા અને દોરડું પકડતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ પાછળ છે. શોધો અને લખો. પર્વતારોહણ કરવા માટે કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો કે પર્વતારોહણ કરવા માટે નાની કોદાળી, ખીલીવાળા બૂટ, ઓક્સિજનનો બાટલો,
કડી દોરડા અને લાકડી વગેરે વસ્તુઓની જરૂર પડે છે. તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્યમાંથી ઉપયોગ થતું જોયું છે? ક્યાં તો ક્યાં થાય? પર્વત ઉપર આપણને વધારે શક્તિની જરૂર પડે છે, કારણ કે પર્વત પરના રસ્તા ઢોળા વાળા અને ક્યારેક સાંકડા પણ હોય છે, ત્યાં હવામાન ઠંડુ હોય છે. પર્વત પર ચઢ ઉતરમાં વધારે ઊર્જા વપરાય છે. આ કામ બધા કામ માટે આપણને શક્તિની જરૂર પડે છે. તમે ક્યારેય બીજા કોઈ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? કયું? તમારા ગામમાં પૂર આવ્યું હોય અને છોકરાઓ તણાતા હોય અને કોઈ જો સાહસિક કામને કાઢવા માટે જો કોઈ પ્રયત્નો કર્યા હોય તો તે પ્રયત્નો તમે આની અંદર લખી શકો છો. તમે ક્યારેક કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા તો તમારા વર્ગમાં કહો અને તેમના વિશે તમારા શબ્દમાં લખો. ખડક ઉપર ચઢવું, ફેબ્રુઆરી 10, 1984. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા ઠેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવા કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોથી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર કિલ્લા અને ઢોડા સાથે ઉભેલા જોયા. તમારા ચિત્રમાં દેખાશે, દેખાય છે ને? દરેક વિદ્યાર્થી ચોપડી ખોલી છે પાના નંબર 80 ઉપર. અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા માટે કહેવામાં આવ્યું. આજે હું પીછેહટ કરવાની નથી, હું આમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાના કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાળું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું કે હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચઢતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચઢવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાના ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવાય છે. રેપલિંગ કોને કહેવાય છે? તો દોરડાની મદદથી પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે જવાબ લખવાનો રહે છે. મેં તે ડર રાખ્યા વગર કર્યું. કહો, તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? તો કે હા, હું ઘણી વાર ઝાડ પર ચડી છું.
શરૂઆતમાં જ્યારે આપણે ઝાડ પર ચડીએ ત્યારે આપણે ચડતા આવડતું નથી, પરંતુ જ્યારે ધીમે ધીમે જેમ જેમ પ્રયત્ન કરતા જઈએ તેમ તેમ આપણે ઝાડ પર ચડી શકીએ છીએ. તમે ક્યારેય કોઈની નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારે વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો કે મિત્રોને નાની દિવાલ પર ચડતા જોયા છે, દિવાલ સીધી અને સપાટ હોય છે, તેના પર ચડવામાં મુશ્કેલી પડે છે. દિવાલ પર જો ક્યાંક ખૂટી કે બાકરું હોય તો ત્યાં પગ ટેકવી ચડી શકાય છે. જ્યારે ખડક ઊંચા હોય છે તેનો આકાર અને ઢાળ અલગ અલગ હોય છે. ક્યાંક લપસણા હોય છે તો પરથી પગ સરકી જાય તો નીચે આપણાથી પડી જવાય. આગળ છે ફેબ્રુઆરી 14, 1984. એક રમુજી બનાવ. સાંજ હતી, ખાન ગોતરીને ભૂખ લાગી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. તે વાળ કરીને ખેતર અંગે તેણે ઝડપથી બે મોટી કાકડી અને તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને બેગથી પકડી. તે ખાન ગોતરીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી અને તે શું કરી રહી છે તે સમજી શકતા ન હતા. ખાન ગોતરી તેને બીજો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, પણ કરતી હતી જે અમે પણ સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા માટે જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચી ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકાતો ન હતો. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાન ગોતરીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી. તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યો. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાન ગોતરીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે બીજો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. તો મિત્રો, અહીંયા આપણો આ પહેલો વિડીયો પૂરો કરું છું. આમાં આપણે જોયું કે છોકરો પગાર પર નદી પસાર કરે છે, તો કેટલા કેટલા કેવા કેવા પ્રયત્નો કરી તે લોકો નદી પસાર કરે છે. અને ખાન ગોતરી જે છે એ મિઝોરમ દેશની વ્યક્તિ છે, જે બીજો ભાષા બોલે છે. એને ભૂખ લાગે છે તો તે ખેતરમાં કાકડી લેવા માટે જાય છે અને જેનું ખેતર હોય છે તે સ્ત્રી એની પાછળ પડે છે. અને પછી એ બે ખાન ગોતરી અને જે મિત્ર છે એ બે ખોવાઈ જાય છે. ઘણી બૂમો પાડે છે, સિસોટીઓ બગાડે છે, બેટરીથી તેઓ અજવાળું આમ નાખે છે, પણ કંઈ ખબર પડતી નથી. ધીમે ધીમે પછી જે મિત્રો ખાન ગોતરી છે એ પોતાની ભાષામાં ગીત ગાવા લાગે છે અને એટલામાં તેના મિત્રો આવી જાય છે અને એ લોકો મળી જાય છે. તો મિત્રો, આપણો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. આવતા વિડીયોમાં આપણે આગળનો પાર્ટ જોઈશું. તો સર મિત્રોને જય ગાયત્રી.